नमस्कार दोस्तों, कोटड़ा टाइम्स न्यूज़ पोर्टल में आप सभी का स्वागत है। हमणा हूँ पहुँची चुक्यो छूँ चित्र विचित्र मेळानी अंदर अने अहीं अस्थि विसर्जन माटे लोको मेळानी अंदर आवता होय छे। एवा ज एक भाई साथे आपणे वात करशुं, क्यांथी आव्या छे अने कोनुं अस्थि विसर्जन करवा माटे आव्या छे, तो वात करीए भाई साथे। नमस्कार। नमस्कार। हाँ जी, नाम शुं तमारुं? मारुं नाम मीरखान भाई। कया गामथी आव? कोटड़ाथी। कोटड़ाथी। કોનું અસ્થિ વિસર્જન કરવા માટે આવે? અમારા અંકલજી ઓફ થઈ ગયા, એનું તમારા કાકા કાકાનું એનું લઈને આવેલા છે. તો રાતે આવ્યા કે સવારે? વહેલા 4 વાગે. તો દર અહીંયા લોકો રાતે પણ રોકાતા હોય છે, તમે કેમ? જે અમુક લોકો દૂરથી આવે છે, વધારે શેઠથી, એ રાતે આવે છે. નજીકવાળા ગાડીઓ લઈને આવે છે તે સવારે વહેલા. સવારે વહેલા શું લઈને આવે? જીપ લઈને આવેલા છે. કેટલા જણ છો? અમે 40-45 જણ છીએ. 40-45? હા, એક ગાડીમાં. બરાબર. તો અહીંયા કયા કયા ગામના, કયા કયા જિલ્લામાંથી, કયા કયા તાલુકામાંથી લોકો આવે? હવે અમે પોશીના તાલુકાના છીએ, બરાબર. અમુક આ રાજસ્થાનના બધા જિલ્લાઓના આવે છે, છેક ઉદયપુર જિલ્લા સુધીથી. બીજા આબુ રોડથી. પછી કઈ કઈ જાતિના લોકો અહીંયા આવતા હોય? બધી જાતોના આવે છે. ગમાર આવે છે, પારઘી આવે છે, બુમડી આવે છે, ખેર આવે છે, ડાભી આવે છે, પરમાર આવે છે. જે બધા ધર્મે આજે કે એક ધર્મના જાતિ બધા આવવાના. તો અહીંયા આવીને અસ્થિ વિસર્જન કરવાનો કેટલા સમયથી આ ચાલુ છે? એટલે આજ જે વડીલોના વડીલો પ્રામપથો આગળથી કરતા કરતા અત્યાર સુધી આવેલા છે, એટલે અમલ કરવું પડે. થોડો ઘણો ઇતિહાસ ખબર કે એનું શું છે? એનો ઇતિહાસ તો હવે જે આગળ વડીલો કહેતા છો કે સેતર વેતર અહીં આપણે સત્ય સમાયેલા છે, એટલે કે એ બધું કરવું તો પવિત્ર થાય એ રીતે. કઈ રીતે? આગળ ક્ષેત્ર વેતર જે સત્ય હતા ને, એ દેવલો કોઈ ચમત્કાર કરેલો છે. એના લીધે જગ્યા લાવી અને બધું પૂરું કરી હતું, પણ જીવનનું પુણ્ય થાય. અહીંયા વિસર્જન કરવાથી જીવનનું પુણ્ય થાય, મૃત્યુ પામેલ લોકોનું પુણ્ય થઈ જાય. શું નામ તમારું? મીરખાનભાઈ. આ હતા મીરખાનભાઈ, અને આપણે વાત કરી કે અહીંયા જે મેળાની અંદર લોકો આવે છે, એ આજુબાજુના તમામ ગામોના, તમામ જાતિના લોકો અહીંયા આવે છે. અને અહીંયા ચિત્ર વિચિત્ર મેળાની અંદર જે અસ્થિ વિસર્જન કરે છે, ઇતિહાસ એવો છે કે અહીંયા જે ચિત્ર વિચિત્ર નામના જે સતી લોકો થઈ ગયા, એ લોકો આ જગ્યાને પસંદ કરી અને અહીંયા જે લોકો મૃત્યુ પામે છે, એમનું અસ્થિ વિસર્જન કરવાથી એમનું પુણ્ય પવિત્ર થાય છે. આ હતી આજની રિપોર્ટની સાથે હું છું અશ્વિન કટરિયા. નમસ્કાર.